અને હવે સમાચારોમાં વાત કરીશું વિસ્તારથી. સૌપ્રથમ નજર કરીએ ગુજરાતી તિથિના કેલેન્ડર મુજબ દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે અને તેને પરષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. ત્યારે ગુજરાતનું કદાચ એકમાત્ર કહી શકાય તેવું પૂર્ણ પરષોત્તમ ભગવાનનું મંદિર ઐતિહાસિક અને મંદિરોની નગરી પાટણમાં આવેલું છે. આ પૂર્ણ પરષોત્તમ મંદિર લગભગ 700 વર્ષ જૂનું છે તેવું કહેવામાં આવે છે. ऐतिहासिक नगरी पाटण शहर में कोठाकुई विस्तार में आवेला मंदिर ने गंगा माता नी वाड़ी कहवाये छे. आ जग्या में मां गंगा सती नी समाधि उपरांत जमणी बाजू शुंड धरावता गणेशजी, महिषासुर ना मर्दनी नाग सुंगावेर, हनुमानजी, बालाराम, महादेव, काल भैरवनी मूर्तिओ प्रस्थापित छे. साथे ज पूर्ण परषोत्तम भगवाननो मंदिर पण आ वाड़ीमां जोवा मळी रह्यो छे. एवुं कहेवाय छे कि 700 वर्ष पूर्वे अहींया खोदकाम दरमियान भगवान पुरुषोत्तम दासजीनी प्रतिमा मळी आवी हती जे मंदिरमां प्रस्थापित कराई छे. ત્યારે આજથી શરૂ થતા અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. ત્યારે આ પવિત્ર માસનો ધર્મશાસ્ત્રોમાં પણ વર્ણન છે. આસો અધિક માસ પુરુષોત્તમ માસની શરૂઆત થઈ રહી છે. પુરુષોત્તમ માસમાં ભગવાનને વિષ્ણુ ભગવાનનું નામ આપવામાં આવેલું છે પૂર્ણ પુરુષોત્તમ. અને મણ માસ કહેવાય છે, પણ મણ માસના હિસાબે કોઈ એની ગણતો ન હોવાથી ભગવાને પોતાનું નામ એક પુરુષોત્તમ માસ આપેલું છે. અને આ માસમાં જેટલું દાન, પુણ્ય, જપ, તપ, ઉપવાસ જેટલું થાય તે મહત્વનું છે. કહેવાય છે કે અધિકસ્ય અધિકમ ફલમ, અધિકમાં કરેલું કોઈ પણ કર્મ, દાન, પુણ્ય, જપ એનું અધિક ફળ મળે છે. અને આવું પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું મંદિર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર પાટણની અંદર કોઠાભાઈ દરવાજા ત્રિકમની વાવ ગંગા માતાના વાડીમાં આવેલું છે. અહીંયા આ મંદિરમાં ભગવાનના પૂર્ણ સ્વરૂપના દર્શન થાય છે. એમની સવારી ગરુડીજી સાથે ભગવાનના દર્શન થાય છે. આ મહિનામાં ભગવાનના સુંદર પ્રકારના અલગ અલગ વાઘા, સુંદર પ્રકારની અલગ અલગ આંગીના દર્શન થાય છે. દરેક જગ્યાની આ યાદેવોની જગ્યા છે, જગ્યા બહુ જાગૃત છે. અને હમણાં 40 વર્ષનો અનુભવ છે કે બાબા પાછું વળીને જોવો છે અને અમારી શ્રદ્ધા પૂરી કરે છે, અમારી મનોકામના પૂરી કરે. અમે કશું માગતા નહીં પણ બાબા અમને બધું જ આપે છે, અમારી પાસે કશું જ નહોતું. રોજ નિત્યક્રમ પ્રમાણે તમે અહીંયા દર્શન કરો? રોજ. કોઈક દિવસ આ બંધ વહેલા નહોતું, તારા નહોતા બંધ હોય એટલે નહોતા, દરરોજ માટે. અને બાબાની આ ચમત્કાર એટલો કે વહેલા પરોડિયામાં 4 વાગે આરતી થતી હોય એટલે અમે કહીએ કે બા પૂજારી મહારાજે ચોક બહાર જવાનું છે તો બાબાની આરતી, માતાજીની આરતી થાય છે. પણ એવું અમને કહે કે 4 થી 5 વખત એવો ચમત્કાર માતાજીનો થયો. એટલે અમે હવારે આવીને પૂછીએ એમને કે તમારે કઈ બાજુ જવાનું છે, તમે આજે વહેલી આરતી કરી? કે અમે તો કઈ જવાનું નથી, અમે આરતી નથી કરી, પણ આરતી વહેલા થતી. અમને વિસ્તાર અંભરાયવાડા. કહેવાય છે કે પાટણનું આ મંદિર 700 વર્ષ જૂનું છે. અહીં પુરુષોત્તમ ભગવાનનું વાહન એવા ગરુડની મૂર્તિ પણ જોવા મળે છે. આમ અહીં પાટણમાં પુરુષોત્તમ ભગવાન બિરાજમાન છે, જે ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. ત્યારે દર 3 વર્ષે અહીં સમગ્ર અધિક માસ દરમિયાન કથા યોજાતી હોય છે. અહીં અધિક માસમાં સાથિયાનું મહત્વ અને સાથે સાથે હિંડોળા આંગી થતી હોય છે. જોકે આ વખતે કોરોનાની મહામારીને લઈને અન્ય ધાર્મિક કાર્યક્રમો બંધ રાખ્યા છે. ત્યારે સરકારની ગાઈડલાઈનનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દાન, પુણ્ય અને ભક્તિના ત્રિવેણી સંગમ એવા અધિક મહિનામાં ધાર્મિક કાર્યક્રમો આ વખતે રદ કરવામાં આવ્યા છે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ.